જો જ મોણામાં પાણી આવી જાય એવી સરસ મજાની મસાલાપુરી અને બટાકાનું રસાવાળું શાક બનાવીશું સૌથી પહેલાં લોટ બાંધીએ તો ઘઉંનો લોટ થોડોક મેંદો મીઠો સ્વાદ પ્રમાણે હળદર અજમો જીરું પાવડર ચીલી ફ્લેક્સ અહીંયા આગળ આપણે મરચું પાવડર અને કસૂરી મેથી નાખી અને થોડુંક તેલ નાખીને લોટ બાંધી લેવાનો છે એકદમ સરસ પૂરીનો મુલાયમ લોટ બાંધી એટલે થોડું થોડું પાણી નાખી લો અને મસળીને કેળવી લો ત્યાર પછી એને થોડીક વાર અડધો કલાક જેવો રેસ્ટ આપી દો ત્યાં સુધીને આપણે શાકની તૈયારી કરીએ તો લાલ મરચું હળદર ધાણા જીરોને થોડુંક બેસન નાખીને એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે તો આગળ એકદમ પાણી નાખીને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો કળાની અંદર તેલ મૂકી દો જીરું રઈ મૂકી દો મેથીના દાણા સુકા ખડા મસાલા અને ચપટી હિંગ આદુની પેસ્ટ અને લીલા મરચાં નાખીને મિક્સ કરી લો હવે જે આપણે મસાલાની પેસ્ટ બનાવીને રાખેલી છે તે એડ કરી થોડીક વાર શેકી લો થોડુંક પાણી નાખીને મિક્સ કરી લો જેથી મસાલો બળી ના જાય હવે આપણે બટાકાને હાથેથી મેશ કરીને નાખવાના છે જેનાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે મીઠું સ્વાદ પ્રમાણે હવે મિક્સ કરી થોડુંક પાણી જરૂર પ્રમાણે એડ કરી ઢાંકીને પાંચ મિનિટ થવા દો શાક તૈયાર થઈ ગયું છે આમચૂર પાવડર થોડો ગોળ નાખીને મિક્સ કરીને ઉપરથી ગરમા ગરમ શાકને પૂરી સાથે સર્વ કરવાનું છે તો હવે પૂરી બનાવી લઈએ લોડ એકદમ સરસ મજાનો સેટ થઈ ગયો છે નાની મોટી સાઈઝ તમારા મનપસંદની કરી અને વણી અને ગરમા ગરમ તેલમાં તળી લો તો તમે પણ આ પૂરી શાક આ રીતે બનાવશો ને તો બધાને ખૂબ જ પસંદ આવશે ગુજરાતી કિચનને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો